નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું મારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 27 ડિસેમ્બર 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વર્લ્ડ ટેબલ ટેનિસ સિરીઝનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે ગોવા, એટલે કે આન્સર ડી. ગોવાની રાજધાની પણજીની ગોવા યુનિવર્સિટી કેમ્પસમાં શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2023 દરમિયાન ભારતની પ્રથમ વર્લ્ડ ટેબલ ટેનિસ સ્ટાર કન્ટેન્ડર સિરીઝ ટુર્નામેન્ટ આયોજન કરશે. ગોવા સરકાર અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી સ્તુપા એનાલિટિક્સ નામની કંપની દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, તેમાં કયા ગુજરાતી લેખકને પુરસ્કાર એનાયત કરવામાં આવશે? તો તેનો જવાબમાં આવશે ગુલામ મોહમ્મદ શેખ, એટલે કે આન્સર બી. સાહિત્ય અકાદમી એ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022ની જાહેરાત કરી છે. એવોર્ડનું વિતરણ 11 માર્ચ 2023ના રોજ નવી દિલ્હીના કમાની ઓડિટોરિયમમાં કરવામાં આવશે. બદ્રી નારાયણને હિન્દીમાં તુંબડી કે શબ્દ નામના કાવ્ય સંગ્રહ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવશે. બદ્રી નારાયણ હિન્દીના ખૂબ પ્રખ્યાત કવિ છે. હિન્દી કવિતામાં તેમના વિશિષ્ટ યોગદાન માટે તેમને કેદાર સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજી માટે અનુરાધા રોય અને ઉર્દુ માટે અનીસ અશફાકને આ વર્ષનું સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવશે. બદ્રી નારાયણને તેમના હિન્દીમાં પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવશે. સાહિત્ય અકાદમી પુરસ્કાર એ સાહિત્યિક સન્માન છે. સાહિત્ય અકાદમી પુરસ્કારો પ્રથમ વખત વર્ષ 1955માં આપવામાં આવ્યા હતા. સાહિત્ય અકાદમી પુરસ્કારમાં વિજેતાઓને 1 લાખ રૂપિયાની રોકડ રકમ અને તાંબાની પ્લેટ આપવામાં આવે છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં જારી કરવામાં આવેલ ફિફા રેન્કિંગમાં કઈ ટીમ પહેલા સ્થાન પર રહી? તો તેના જવાબમાં આવશે બ્રાઝિલ, એટલે કે આન્સર એ. ત્યારબાદ બીજા સ્થાન પર રહી આર્જેન્ટિના, ફ્રાન્સ રહ્યું ત્રીજા નંબર પર અને બેલ્જિયમ છે ચોથા નંબર પર. અને ભારતની વાત કરીએ તો ભારતીય ટીમ 106 નંબર પર છે. હવે ફિફાની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. તેના પ્રેસિડેન્ટ છે જિયાની ઇન્ફેન્ટિનો. તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક ખાતે. તેની સ્થાપના 21 મે 1904માં થઈ હતી અને તેના જનરલ સેક્રેટરી છે ફાતમા સોમોરા. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ફિઝીના નવા વડાપ્રધાન કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે સિતવિની રાબુકા, એટલે કે આન્સર એ. ત્યારબાદ તો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં આઇનકોવેક જેને કોવિડ માટે ઇન્ટ્રાનેઝલ બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપવામાં આવી છે તે કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે ભારત બાયોટેક, એટલે કે આન્સર બી. ભારત બાયોટેક કંપનીની વાત કરીએ તો તેની સ્થાપના 1996માં થઈ હતી. તેના ફાઉન્ડર છે ક્રિષ્ના ઈલા. તેનું હેડક્વાર્ટર આવેલું છે હૈદરાબાદમાં અને તેના ચેરમેન અને MD છે ક્રિષ્ના ઈલા. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે હરમનપ્રીત સિંઘ, એટલે કે આન્સર ડી. હવે FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 જે છે તે 13 થી 29 જાન્યુઆરી દરમિયાન ઓડિશામાં આયોજિત થશે. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં પુષ્પકમલ દહલ પ્રચંડ કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા? તો તેના જવાબમાં આવશે નેપાળ, એટલે કે આન્સર બી. નેપાળની વાત કરીએ તો તેની કેપિટલ છે કાઠમંડુ, પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી, પ્રાઇમ મિનિસ્ટર બન્યા પુષ્પકુમાર દહાલ અને કરન્સી છે નેપાલીસ રૂપી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકને વિન ફ્યુચર સ્પેશિયલ પ્રાઇઝ 2022 મળ્યું? તો તેના જવાબમાં આવશે પ્રોફેસર થલપલ્લી પ્રદીપ, એટલે કે આન્સર ડી.
આઈઆઈટી મદ્રાસના પ્રખ્યાત સંશોધક અને પ્રોફેસર પ્રદીપ થલપલ્લીને 22 ડિસેમ્બરે સફળ સંશોધન પ્રોજેક્ટ્સને સન્માનિત કરવા માટે વિન ફ્યુચર પ્રાઇઝ કાઉન્સિલ દ્વારા સ્થાપિત વિન ફ્યુચર પ્રાઇઝ 2022 મળ્યું છે. પ્રોફેસર પ્રદીપ થલપલ્લીને ભૂગર્ભ જળમાંથી આર્સેનિક અને અન્ય ભારે ધાતુઓ દૂર કરવા માટે ઓછી કિંમતની ગાળણ પ્રણાલીના વિકાસ માટે વિકાસશીલ દેશોના નવ પ્રવર્તકોને સમર્પિત વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિયેતનામની રાજધાની હનોઈમાં એક સમારોહમાં એવોર્ડ કાઉન્સિલના અધ્યક્ષ રિચાર્ડ ફ્રેન્ડ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ પ્રોફેસર પ્રદીપ થલપલ્લીને નેનો મટીરિયલ્સનો ઉપયોગ કરીને સસ્તું અને સલામત પીવાના પાણીના ઉકેલ માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. વિન ફ્યુચર પ્રાઇઝ દર વર્ષે વિન ફ્યુચર ફંડ દ્વારા લોકોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી પ્રગતિશીલ વૈજ્ઞાનિક અને તકનીકી શોધોને ઓળખવા માટે આપવામાં આવે છે. વિન ફ્યુચર ફંડ 20 ડિસેમ્બર 2020 રોજ એક સ્વતંત્ર અને બિન લાભકારી સંસ્થા તરીકે શરૂ કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના ફાર્મનટ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ નવમો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા માટે શ્રીલંકા અને કયા દેશે સમજૂતી કરી? તો તેના જવાબમાં આવશે રશિયા, એટલે કે આન્સર સી. ત્યારબાદનો 10મો પ્રશ્ન. તાજેતરમાં સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 25 ડિસેમ્બર, એટલે કે આન્સર ડી. દર વર્ષે 25 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમના જન્મદિવસ પર સન્માનિત કરવા માટે 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2014માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. પારદર્શક અને જવાબદાર વહીવટ લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુશાસન દિવસ ભારતમાં સામાન્ય નાગરિકોના કલ્યાણ અને સુખાકારીને વધારવા માટે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ પણ મનાવવામાં આવ્યો હતો. આ દિવસ સાહિબ જાદાઓ એટલે કે ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. સાહિબજાદા ફતેહસિંહ અને સાહિબજાદા જોરાવરસિંહ આ દિવસે શહીદ થયા હતા. તેમણે અધાર્મિક માર્ગને અનુસરવાને બદલે મૃત્યુને પસંદ કર્યું હતું. પંજાબીમાં સાહિબજાદેનો અર્થ પુત્ર થાય છે. આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે શીખ ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોના સંદર્ભમાં થાય છે. ગુરુ ગોવિંદસિંહ શીખોના 10મા ગુરુ હતા. તેમની જન્મ જયંતિ દર વર્ષે 9મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તેમના 4 પુત્રો સાહિબજાદા બાબા અજીતસિંહ, જુઝારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ હતા. મેં તમને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે 1946ની તે ભાગા ચળવળ ભારતના નીચેનામાંથી કયા વર્તમાન રાજ્ય સાથે સંકળાયેલ છે? તેના જવાબમાં આવશે પશ્ચિમ બંગાળ, એટલે કે આન્સર બી. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, ઋગ્વેદમાં નીચેનામાંથી કયા જૈન તીર્થંકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 27 ડિસેમ્બર 2022 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.